પાડી હાઇવે બ્રિજ ઉપર ઉદવાડાથી બાઇક પર મિત્રો સાથે બર્થડે પાર્ટી કરીને પરત ફરતા નવેરાના યુવાનનું નિધન પાડી ચાર રસ્તા બ્રિજ ઉપર મિત્રોની બાઇકને અજાણ્યા વાહન ચાલકે અડફેટેલાતા અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ જ્યારે બે નહીં ઈચ્છા પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ચાર રસ્તા બ્રિજ ઉપર ઉદવાડાથી બાઇક પર મિત્રો સાથે બર્થડે પાર્ટી કરીને પરત ફરતા નવેરાના યુવાનનું અજાણ્યા વાહન અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો પાડી ચાર રસ્તા બ્રિજ ઉપર ગત રોજ રાત્રિના અતુલ અને નવેરાના મિત્રો બાઇક પર ઉદવાડાથી મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને રાત્રિના વલસાડ તરફ પરત ફરતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મૃત્યુ અને બેને ઈજા પહોંચી હતી અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે પાછળથી મિત્રો સ્પેન્ડર બાઇકને અડફેટે લેતા વલસાડ તાલુકાના નવેરા ગામના મોટાફળિયા ખાતે રહેતો ભાવિન દીપકભાઈ પટેલ ઉપરથી ટાયર ચડી જતાં મોત નીપજ્યું હતું જ્યારે અન્ય અતુલના બે મિત્ર મેહુલ સુમનભાઈ રાઠોડ અને અમરનાથ સુરેન્દ્ર જસવાલ બંનેને ઈજા પહોંચતા પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતમાં નવી નોકર વગર નંબરની સ્પ્લેન્ડર બાઇક પર ત્રણ મિત્ર ભાવિન દીપકભાઈ પટેલ અને અમરનાથને મોઢા તથા શરીરના ભાગે પહોંચતા પાડી હોસ્પિટલ ખાતે સારવાર આવ્યા ભાવિન પટેલની લાશને ને પાડી સીએસસી હોસ્પિટલ ખાતે પીએમ કરાવી હતી અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે મૃતકના ભાઈ આનંદ દીપકભાઈ પટેલે પાડી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દૂ તપાસ પોલીસે હાથરી છે